गुड मॉर्निंग विद्यार्थियों, गए लेक्चर में आपने जो स्टेट ना दाखला शुरू करिया था, बराबर है। चैप्टर नंबर 3 में 1, 2 और 3 उदाहरण ने आपने गणेला है। तो आज आपने चौथा उदाहरण की शुरुआत करिए। एकदम शांति थी आ उदाहरण में ध्यान रखा। सैंपल नंबर 4, एक विस्तार में कुटुंबदीठ बाळकों की संख्या नीचेना कोष्टक में दर्शाएल छे। कुटुंबदीठ बाळकों की संख्या नो मध्य शोधो। हवे xi अने fi, xi में 0, 1, 2, 3, 4, 5, 4, 8, 23, 8, 6 अने 9। હવે xi અને fi આપેલા છે, સૌ પ્રથમ આપણે બંનેનો ગુણાકાર fi છે 4, 0, 0, 8, 1, 8, 23, 2, 46, 8, 3, 24, 6, 6, 24 અને 5, 2, 5, બરાબર। તો સરવાળો સૂત્ર મધ્ય બરાબર fxi/n 117/52। હવે ભાગાકાર જે છે એ કેલ્ક્યુલેટરમાં કરવાનો તમારે, તો કેલ્સીમાં જે ભાગાકાર છે 117/52 2.25 બરાબર છે। આ દાખલો બધા કોપી કરી લો। હવે આપણે એની પછી જે ઉદાહરણ નંબર 5 છે બરાબર છે એ ગણીએ છીએ। તો જો ઉદાહરણ નંબર 5 જ્યાં દાખલો બધા સમય બરાબર અને દિવસોની સંખ્યા, સમય દિવસોની સંખ્યા fi। હવે xi માં 110, 113, 120, 122 અને 126 બરાબર। fi ની અંદર 7, 17, 11 આપણે આ દાખલો બે રીતે ગણીએ છીએ। પહેલા હું તમને સીધી રીતે સમજાવું, ચોપડીમાં અલગથી આપવું છે। આપણે પહેલા દાખલો સીધી રીતે તો fi ગુણ્યા 7 × 770 320, 1220, 620 અને 17 × 113 તો 113 × 17 192। સરવાળો કરીશું, 1, 7 × 9, 11 × 3, 16 8 × 7, 8 × 9, 57 × 22 × 28
सौ प्रथम x बार सिग्मा एफ आई एक्स आई अपॉन एन 5861 तो 5861 170.22 આપણે આ તો ચોપડીમાં કેવી રીતે આપેલો છે આપણે દાખલો પહેલા સીધી રીતે ગણ્યું બરાબર હવે આ જ દાખલો આપણે ટૂંકી રીતે પણ ગણીએ છીએ ડીઆઈની રીતે તો સમજો ચોપડી 3 37
3 ને 6 9 નો 18 ને 6 24 ને 24 2 ને 3 ને 4 ને 5 ને 3 8 8 6 70 4 0 4 0 216.75 આપણે કોઈ પણ એક સંખ્યા ચોપડી કરતા તો અલગ જ છે, આપણી બંને ચોપડી જેવું કશું નથી. આમાં આજ સમજવાનું છે, આપણે 206 ને એ લઈએ, xi માઇનસ 206 0 6 12 14 18 અને 24 fi dx 0 8 6 48 12 9 8 4 48 24 18 3 4 5 24 6 24 બરાબર ટોટલ 4 7 8 ને 16 ને 5 21 ને 23 2 ને 3 ને 4 x બરાબર તો આ થઈ ટૂંકી. એટલે જો આપણે ચોપડી કરતા અલગ શીખી રહ્યા છીએ, એવું ના હોય કે ચોપડીમાં હોય એમ જ બધે આવે. આપણે આ દાખલો જે ગણ્યો છે એમાં ટૂંકી રીતે જે દાખલો ગણ્યો છે બરાબર છે, તો એ ટૂંકી રીતે દાખલામાં આપણે જોઈએ કઈ રીતે પચીસો પાંત્રીસો સત્તાવીસો
મધ્ય કિંમત કેવી રીતે મળશે બેટા? એનો સરવાળો ભાગ્યા બે નાની મધ્ય કિંમત, અને એફઆઈ આપણને રકમ આપેલી હોય એ લખો. ખરેખર આ પહેલા ના પછી લખવું તો સરળ પડે. હવે ઠીક છે, એવું નથી પંચાવન સો, તમે 2500 ને ધારીશું, કોઈ પણ સંખ્યા ને આપણે ધારીશું, બરાબર છે. હવે ધાર્યા પછી બંને નો ગુણાકાર એફઆઈડી એટલે 2 6 7 7 0 25 11 25 7 6 19 6 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
बार बराबर ए प्लस सिग्मा एप्सिलॉन अपॉन एल गुणिया सी ये धारे नो मध्य 55 चुमो सिग्मा एन तो एन એટલે સરવાળો 5 ને 7 12 ને 5 17 ને 5 22 ને 6 એટલે 23 3 ને 4 ને 6 ને 2 8 એટલે 80 બરાબર છે સરવાળો 80 74 છેદમાં 80 ગુણ્યા કેટલા હજાર છે વર્ગ લંબાઈ c c આવી રીતે જોવાનું મેનું અંતર કેટલું છે 1 હવે 5500 વત્તા 74 ગુણ્યા 1000 ભાગ્યા 80 તો કેલ્સી ની અંદર 74 ગુણ્યા 1000 ભાગ્યા 80 તો 925 625 આનો જવાબ જો આ રીતે આ થયું આપણું ઉદાહરણ નંબર 7 બરાબર છે હવે સમજો બધા આપણે જેટલા દાખલા ગણી ઉદાહરણ 1 થી 7 શું હતો બરાબર તમારો જે ચોપડો તમે બનાવો છો સ્ટેટનો ચોપડો આ ચેપ્ટરથી બનાવવાનો છે બીજા ચેપ્ટરથી મેં પહેલાં કીધું છે વર્કશીટ તો આપણે ગણીએ જ છીએ પણ આ ચોપડાની અંદર આ બધા દાખલા અમે ગણવાના છે જે જે ગણાવું છું એ પણ અને જે દાખલા અહીંયા તમને હોમવર્ક સ્વાધ્યાય 3.1 માં પહેલો દાખલો બરાબર છે ત્રીજો ચોથો છઠ્ઠો બરાબર છે 1 3 4 અને 6 બરાબર અને આ બસ દાખલા નંબર 7 1 3 4 6 અને 7 આટલા દાખલાઓ આપણે જે આટલું આ પૂર્ણ થયું એના આધારે તમને આ 1 3 4 6 અને 7 અને સાથે સ્વાધ્યાયની અંદર હવે યાદ રાખજો સ્વાધ્યાયમાં કયા કયા દાખલા તમારે ગણવાના છે તો સ્વાધ્યાયમાં જો જે ચોપડીમાં સેક્શન ઈ છે એની અંદર તમને દાખલા નંબર 4 અને દાખલા નંબર 7 દાખલા નંબર 4 અને દાખલા નંબર 7 હવે સમજો મધ્યકના દાખલા આપણે આજે ગણી રહ્યા છીએ એક વસ્તુ સમજો કે આમાં કોઈ એવો રૂલ્સ નથી આ જ રીતે ફોલો કરો પણ જો પરીક્ષામાં એવું પૂછે કે ટૂંકી રીતે દાખલાની ગણતરી કરવી તો પછી ટૂંકી રીતે જ આપણે જવું પડે અને એમ કીધું કે સીધી રીતે ગણતરી કરો તો સીધી રીતે સ્પેસિફિક કશું નથી કરવું
તો તમે કોઈ પણ રીતે દાખલાની ગણતરી કરી શકો. પણ હું દાખલાની અંદર મેન્શન કરીશ પરીક્ષા કે ભાઈ સીધી રીતે ગણતરી કરો, ટૂંકી રીતે ગણતરી કરો, જેથી કરીને જે રીતનો ઉપયોગ કરવાનો હોય એ જ રીતે એ દાખલો. બરાબર છે? ટૂંકી એટલે DIY અને સીધી એટલે XI FI XI FI XI વાળી. બરાબર છે? એટલે આ વસ્તુનું ખાસ દરેકે ધ્યાન રાખવું કે દાખલો જ્યારે ગણવા બેસી જઈએ તો કે ભાઈ ઉપર શું સૂચના છે. સૂચના સૌથી અગત્યની હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ વ્યવસ્થિત સૂચના ન વાંચે પછી પોતાની રીતે દરેક દાખલામાં FI XI FI XI કરે. પણ એવું ના ચાલે. આવો દાખલો હોય તો આ ટૂંકી રીતે જ ગણો. એટલે આ વસ્તુનું ખાસ દરેકે ધ્યાન રાખવાનું છે. આવતા લેક્ચરમાં આપણે આમાંથી ઓછા નથી વધુના, જે મધ્યકમાંથી ઓછા નથી વધુના દાખલા આવે છે અને જે અઘરા દાખલાઓ છે 4.3.1 ના એનો આપણે અભ્યાસ કરીશું. બરાબર છે? થેન્ક યુ.